શેફાલી હસબેન્ડ નો બીજો એક્સિડન્ટ છે. પહેલા જયારે હસબેન્ડ અને મહેકભાઈ નો એક્સિડન્ટ થયો ત્યારે પપ્પાના કારણે જે થયું. ખુણાલ પ્લીઝ, આપણે આ વિષય પર ચર્ચા નહીં કરી. હસબેન્ડ ને કેટલું ગિલ્ટ ફીલ થઈ રહ્યું હશે. હા એ તો છે, પણ એ અમરના મમ્મી એ સ્વભાવના બહુ સારા લાગે છે. બિચારા સાથે કેટલું ખોટું થયું છે, એમની દુનિયા ઉજળી ગઈ છે ને એની એમને જાણ પણ નથી. એમને જયારે ખબર પડશે ત્યારે શું રિએક્ટ કરશે તો ખાલી ભગવાનને જ ખબર છે. મને નથી લાગતું કે એ આઘાતને જીરવી શકે. શેફાલી મને આજ પર વિશ્વાસ છે, એ બધું સંભાળી લેશે અને યોગ્ય સમયે બધી વાત કરશે. પણ યોગ્ય સમય આવશે ક્યારે? ત્યારે હર્ષભાઈ બધી વાત કરશે, એની કોઈને કઈ ખબર છે? અને અમરની મમ એ ક્યાં સુધી આપણા ઘરમાં રહેવાની છે? એ તો ખબર નથી જન્મ. મેં મહેક ભાભીએ કહ્યું હતું, એમણે કંચનબેનને કહેવાની કોશિશ કરી, પણ મહેક ભાભીની વાત પૂરી થતા પહેલા જ એ આઘાતને લીધે બેભાન થઈ ગયા. એટલે હવે હર્ષભાઈને અમરના મમ્મીનું વધારે ધ્યાન રાખવું પડશે, ને એમને કઈ થઈ ગયું ને તો હર્ષભાઈ પોતાની જાતને વધારે દોષી માનવા લાગશે. કુશલ, એક વાત આપણા ફાયદામાં છે કે પોલીસ કમ્પ્લેન નથી થઈ, નહીં તો વાત એટલી ઉછળત કે આપણો જીવવો હરામ થઈ જાય. એ બધી વાતો બરાબર છે જલ્પા, જ્યાં સુધી અમરના મમ્મી આ ઘરમાં રહે છે ત્યાં સુધી આપણે બધા એમનું ધ્યાન રાખવું પડશે. ભલે પછી આપણે એમના માટે જાત જાતના ત્યાગ આપવા પડે અને પોતાની જાતને ઘસી નાખવી પડે. આ છોકરી શું મસ્ત ચા બનાવી છે, આમ મસાલો બસાલો નાખી. તું તારા પરિવાર વિશે મને બધું કહેતી હતી ને, તે કહેને જણાવ. હા, કુણાલભાઈ, રવિભાઈ અને કુશલભાઈ એ ફેમિલી બિઝનેસમાં છે. અને શેફાલી ને જલ્પા? શેફાલી કુકિંગ એક્સપર્ટ છે, એ કોમ્પિટિશન્સ પણ જીતી છે. અને જલ્પા નાનપણમાં જ અમેરિકા શિફ્ટ થઈ ગઈ હતી, પછી અહીંયા સેટલ થઈ. હું તો નાનપણથી જ એકલી, એટલે મારા નાનપણથી નહીં, અમારા દીકરાના નાનપણથી. અમરના બાપુ અને નાનો મૂકીને અમને છોડીને ચાલ્યા ગયા. બસ પછી ના જૂટકે મારે મૂછો ઉગાડવી પડી. એટલે એ અમર માટે એની મા પણ હું ને એનો બાપ પણ હું.